શ્રી કૃષ્ણ બાળકો હું છું અંકિતા ટીચર ધોરણ બે વિષય હિન્દી તો આજે આપણે ચેપ્ટર નંબર ટુમાં જોઈએ કે ચેપ્ટર નંબર ટુ અહીંયા ચિત્રમાં શું આપેલું છે અ મોટા અક્ષરે લીલા અક્ષરે આપેલું છે નીચે ગુજરાતીમાં અ લખેલું છે નાના બોક્સમાં પછી નીચે જુઓ પીળી લાઈ લાઈન છે ને એમાં જુઓ કે અજગર તો કે અજગર એટલે અજગર તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે અજગર છે નું ચિત્ર જોઈ શકો કેવો લાગે કેવો રંગનો છે તે એની બાજુમાં જુઓ બસ તો તમને બધાને એમ થતું હશે આ તો બસ છે તો આને શું કેમ ચિત્રમાં દોરી હશે તો કે બસમાં પણ આપણે બસ બોલીએ ત્યારે વચ્ચે અ આવે છે પછી જુઓ વર્કશીટ નંબર પંદર ઓળખો વાંચો અને લખો તો આને શું વચાય કોઈને ખબર છે અ તો કે પહેલાં આપણે શું કહેવાય આને સ્વર કહેવાય શું કહેવાય સ્વર તો કે અ આ ઈ ઈ ને સ્વર કહેવાય તો આપણે આગળ આગળ પણ શીખતા જશું તો પહેલાં અ થી ચાલું કરીએ અ તો અહીંયા જો બે એક ખાનામાં લખેલો છે અને બે ખાનામાં ટપકા જોડીને અ લખેલો છે એના ઉપર આપણે ઘૂંટવાનું છે બાકીના ખાનામાં આપણે અ અ અ લખતું જવાનું છે અને બોલતું જવાનું છે નીચે જુઓ કે હિન્દી અક્ષરો ઓળખો વાંચો અને મહાવરો કરો તો અહીંયા કથિજ્ઞ કલમ આપેલો છે આપણે વર્ણમાલામાં આપણે શીખી ગયા કથિજ્ઞ કલમ તો કે અહીંયા પણ કથિજ્ઞ સુધી કલમ આપેલો છે તો આપણે પહેલાં બોલશું ક ખ ગ છ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ન પ ફ બ ભ મ ય લ વ શ શ સ હ ક્ષત્રિય જ્ઞ ત્ર અને જ્ઞ એવી જ રીતે કે વર્કશીટ નંબર સોળ જુઓ એમાં જો શું આપેલું છે નીચે હિન્દી શબ્દો વાંચો અને લખો લખ તો આપણે કેવી રીતના કરવાનું છે નીચે જો અજગર લખેલું છે તેની નીચે ખાનું આપેલું છે તો આપણે સેમ એવી રીતના અજગર નીચે લખવાનું છે તો વાંચતું જવાનું છે અને બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો કે આપણને વાંચતાં પણ આવડી જાય અને લખતા પણ આવડી જાય તો પેલું છે અજગર પછી નીચે અક્ષય ફલ અચકન અક્ષય ઘર અદરક અગર બસ અમર અસર ચક અનલ અબ અને છેલ્લું છે કમલ એવી જ રીતે જુઓ કે અહીંયા સોપાન આપેલું છે સોપાન વાંચો અને યાદ રાખો છે ને એવું તો આપણે જોઈએ કે આમાં શું લખેલું છે અજય અક્ષય અજય અક્ષય જો અહીંયા ચિત્ર અમે આપેલું છે બસ છે સ્કૂલ છે ઘર છે પછી બે બાળકો આપેલા છે આપેલા છે ને એમાં એકનું નામ છે અજય અને એકનું નામ છે અક્ષય તો કે અજય અક્ષય અજય અક્ષય અજય બસ પકડ એટલે કે આ અક્ષય છે તે અજયને કહે છે અજય છે તે અક્ષયને કહે છે કે બસ પકડ અક્ષય ઘર ચાલ અજય એમ કહે છે કે અક્ષય હવે ઘરે ચાલ અજ અજય ફલચક એટલે કે અક્ષય છે તે અજયને શું કહે છે કે ફલ ચક ફળમાં શું છે કે સફરજન છે તો કે સફરજન ખા અજય ઘર ચલ તો અક્ષય એમ કહે છે અજ અજય હવે ઘરે ચાલ અક્ષય અપ ઘર ચલ અક્ષયને બહુ કીધું તો કે અક્ષય ઘરે જતો નતો એટલે કે છેલ્લી વખત કે છે કે અજય હવે તો ઘરે ચાલ

આદુને હિન્દીમાં અદરક કહેવાય ફળ એટલે કે ફળ એટલે એટલે કે કે ચાક અથવા કમળનું ફૂલ અબ હવે હવે તો ઘરે ચાલો આપણે એમ તો કે હિન્દી જે બોલતા હોય એ શું કે અબ ઘર ચલ જલ એટલે કે પાણી ચલ એટલે ચાલ અથવા ચાલવું ઘર એટલે ઘર અથવા મકાન તો હવે જો વર્કશીટ નંબર ઓગણીસ નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો તો અહીંયા જો બાજુમાં ખાલી જે બધી લીટીઓ જ આપેલી છે આ બાજુ છે તો કે બધા વાક્ય લખેલા છે તો હિન્દી વાક્યો વાંચો અને લખો એટલે કે સામે જે લીટીઓ આપેલી છે એમાં લખી નાખવાનું જો મેં લખેલું છે જોયું તમે બધાએ એવી જ રીતે કે પહેલું છે અજય અમર અક્ષય તો કે જો મેં સામે લખેલું છે પેન્સિલથી અજય અમર અક્ષય બીજું અનલ ફલ ચક તો સામેની લીટીમાં લખવાનું અનલ ફલ ચક યશ અબ ચલ તો કે યશ અબ ચલ ચોથું છે છત પર મત ચઢ તો સામેની લીટીમાં લખવાનું છત પર મત ચઢ પાંચમું જો અમર યહ રખ તો કે અમર સામેની લીટીમાં લખવાનું અમર પછી જુઓ છ નંબર પર 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 જલ પવન અચકન પહેર તો સામેની લીટીમાં લખવાનું અચકન પવન અચકન પહન એટલે કે લાંબુ ખમીસ પહેર આઠ નંબર જલભર કર ઘર જલ એટલે જલ એટલે કે પાણી તો સામેની લીટીમાં લખવાનું જલ ભર કરો અક્ષય ડર મત તો સામેની લીટીમાં લખવાનું અક્ષય ડર મત હવે જુઓ અભ્યાસમાં આપણે જોઈએ તો પેલું છે અભ્યાસમાં કે વર્કશીટ નંબર વીસમાં તો ખાનામાં આપેલા મોડા અક્ષરો ઓળખી તેની ફરતે ગોળ કરો તો અહીંયા જો ચાર બોક્સ આપેલા છે તો એમાં મોટું ખાનું છે નાનું ખાનું છે તો કે એમાં પેલું અક્ષર છે અ તો આમાંથી આપણે મોટા બોક્સમાંથી આપણે અ શોધીને તેની ફરતે ગોળ કરવાનું જો અહીંયા મેં ગોળ કરેલું છે પેલું છે અ તો અજગરમાં પેલો અ આવશે પછી નીચેની લીટીમાં જુઓ કે પાછું અકબર તો અકબર એટલે કે અ ઉપર મીંડું કરવાનું પછી નીચે જુઓ કે અહમદ એટલે પાછું અ ઉપર મીંડું કરવાનું આવશે હવે બાજુમાં એ જ રીતે જો અહીંયા અ નથી આપેલો શું આપેલો છે ક આપેલો છે તો આપણે પેલો શબ્દ છે તે શું ગોતવાનો છે ક તો કે અચ અહીંયા ક આપેલો છે તેની ફરતે મેં પણ રાઉન્ડ કર્યું છે એવી જ રીતે તમારી ચોપડીમાં તમારે પણ રાઉન્ડ કરવાનું રહેશે કમલ તો કે જો પાછો ક આવ્યો છે તો ક ની ફરતે ગોળ કરવાનું રહેશે પછી નીચે જુઓ કે કરવત તો પાછું આપણે ક ગોતી અને પાછું ગોળ રાઉન્ડ કરવાનું રહેશે પાછું જુઓ ભ આપેલો છે આપેલો છે ભ તો આપણે પાછું કે અક્ષર ખાને ખાને અક્ષર બદલાય છે તો પાછું ભ આવે છે તો કે પેલા ખાનામાં ભરત પેલી લીટીમાં ભરત છે તો આપણે ભ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું રહેશે ન ભ તો પાછો ભ આવ્યો તો પાછું ભ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું પછી છેલ્લી લીટી જો ભગત તો પાછું પેલો ભ છે હે તો પેલા આપણે તેની ફતે ગોળ રાઉન્ડ કરવાનું પછી પાછો જો અ આવ્યો આવ્યો ને તો કે અરજ આપણે અ ઉપર મીંડું કરવાનું પાછો બીજી લાઈનમાં જુઓ અનલ તો પાછું પણ અ ઉપર મીંડું કરવાનું નીચે જુઓ અદ્રક તો પાછું પણ અ ઉપર અદ્રક ઉપર મીંડું કરવાનું રહેશે એ જ રીતે વર્કશીટ નંબર એકવીસ આપેલા હિન્દી શબ્દોના સરળ ગુજરાતી અર્થ લખો તો પેલું જલ એટલે કે પાણી બીજું અચકન તો કે લાંબુ ખમીસ ત્રીજું કમલ તો કે કમળનું ફૂલ હવે જો આ ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો તો અહીંયા જો ઘણા બધા ચિત્ર આપેલા છે આપેલા છે તો કેટલા ચિત્ર આપેલા છે ગણો તો એક બે ત્રણ અને ચાર ચિત્રો આપેલા છે તો આપણે પેલું ચિત્ર શેનું છે ઘરનું તો આપણે નીચે શું લખવાનું ઘર બીજું છે અજગર તો આપણે નીચે શું લખવાનું છે સામે કાઉસમાં જોઈને આપણે અજગર લખવાનું છે જો ખોટું શબ્દ નહીં લખતા અહીંયા મેં નીચે લખેલો જ છે શબ્દ પછી જુઓ બસ આપેલું છે તો આપણે નીચે શું લખવાનું છે બસ પછી છેલ્લું ચિત્ર શેનું છે અદ્રક તો નીચે શું લખવાનું અદ્રક હવે વર્કશીટ નંબર બાવીસ જુઓ તો કે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો તો પેલું છે અજય અક્ષય ખાલી જગ્યા પકડ તો કે અક્ષય બસ પકડ બીજું છે ખાલી જગ્યા ઘર ચલ તો કે અક્ષય અપ ઘર ચલ ત્રીજું અજય ખાલી જગ્યા ચક તો કે અજય શું ચાખવાનું કહેતો તો ફલ તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં ફલ ચાર નંબર જુઓ કે અક્ષય ખાલી જગ્યા ચલ તો કે અક્ષય કોને કહેતો તો ઘરે ચાલવાનું તો કે અજયને તો અજય કોને કહેતો તો અક્ષયને કહેતો હતો ને તો હવે કે અક્ષય ઘર ચલ તો નીચે જુઓ આપેલા શબ્દોના ઉપયોગ કરી એક વાક્ય બનાવો તો પેલું છે કે ફલ તો કે અનલ ફલ ચક તો જો અહીંયા ફલનો પણ ઉપયોગ થઈ ગયો ને એવી જ રીતે છત તો કે છત પર મત ચઢ આપણે આગળ જોઈ ગયા કે વાક્યમાં પણ લખેલું છે હવે જુઓ વર્કશીટ નંબર ત્રેવીસ ઉપર કે આપેલા કોઠામાંથી શબ્દો શોધી ખાનામાં રંગ પૂરો શબ્દો બાજુમાં લખો જો અહીંયા ખાલી જગ્યા આપેલી છે એક બે ત્રણ ચાર ખાલી જગ્યા આપેલી છે તો કે આપણે ચાર ખાલી જગ્યામાં લખતો જવાનું છે અહીંયા જો પીળો કલર છે તો આપણે એ રીતના પીળો કલર પણ લખતો જવાનો કલર મારતો પણ જવાનો છે તો પેલું છે અમર તો અહીંયા જો અમર લખેલું છે તમારી ચોપડીમાં પણ અમર લખેલું હશે હશે ને તો આપણે એ ખાલી જગ્યામાં કાંઈ લખવાનું હવે નીચે જુઓ કે બીજો તો આપણે એમાં શું આવે છે શરબત તો કે પેલું બીજું ત્રીજું અને ચોથું ખાનામાં શરબત લખેલું છે તો આપણે શરબત ફરતે ગોળ કરવાનું છે પછી જો ત્રીજું બતક તો આપણે પહેલાં બે ખાના છોડીને બતખ ત્રણ ખાનામાં આપણે રંગ પૂરવાનો છે ચોથું કે બરતન તો પેલા બે ખાના પેલું એક ખાનું મૂકી દેવાનું અને પછી બ પર ગોળ રાઉન્ડ ગોળ આપણે કલર કરી નાખવાનો રહેશે પછી જુઓ કે ચિત્ર ઓળખી હિન્દી નામ લખો અને કોયડો પૂરો કરો તો પેલું ચિત્ર શેનું છે અજગર તો અહીંયા ર છેલ્લે ત્રણ લાઈન છોડી ત્રણ ખાના પેલા આપેલા છે નીચે એક ખાનું આપેલું છે અને ઉપરના ખાનામાં ર લખેલો છે તો આપણે એના આગળના શબ્દ પૂરવાના છે તો પેલું શું આવશે પેલું ચિત્ર શેનું છે અજગરનું તો આપણે શું લખવાનું અજગ ર તો લખેલો જ છે પછી ર ની નીચે શું લખવાનું કે થ તો એક જ ખાનું આપેલું હોય ને તો ર થ એવી જ રીતે જુઓ પેલું ચિત્ર શેનું છે બસ તો કે અહીંયા બસ લખવાનું છે એમાં સ તો લખેલો છે તો આગળ એક ખાનું આપેલું છે એમાં બ લખવાનું નીચે બે ખાનામાં જુઓ શું લખવાનું હશે બાજુમાં શું છે સડક સડક એટલે કે રસ્તો તો નીચે ડ અને ક લખી અને કોયડો પૂરો કરવાનો રહેશે જય શ્રી કૃષ્ણ બાળકો